નમસ્કાર મિત્રો આ મોડલ પેપરની અંદર જનરલ નોલેજ કરંટ અફેર્સ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ગણિત રીઝનિંગ તેમજ બંધારણને લગતા પ્રશ્નોનો સમાવેશ કરેલ છે જેથી આપ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હશો આ મોડેલ પેપર આપને સો ટકા ઉપયોગી થશે બીજું મિત્રો ક્વેશ્ચન ઓફ ધ ડેમાં પણ આપ પાર્ટિસિપેટ કરજો અને છેલ્લે પૂછવામાં આવેલ પ્રશ્નોનો જવાબ કોમેન્ટ બોક્સ પર આપજો તો આ પ્રશ્ન માનવ શરીરમાં રંગ સૂત્રો હોય છે માણસના અંદર કુલ ત્રેવીસ રંગ સૂત્રોની જોડ હોય છે જવાબ આવશે સી કોઈ એક સંખ્યાનો ચાર પંચમાંશ ગુણનો તફાવત વીસ છે તો તે સંખ્યા કઈ હશે જવાબ આવશે સી સો સો ના ચાર પંચમાંશ એટલે એસી અને સો અને એસી નો તફાવત વીસ સમ પીપલ લાઈક બ્લેન્ક બ્રેકફાસ્ટ ઇન બેડ બટ આઈ ડોન્ટ છ માં આવશે એ હેવિંગ સમ પીપલ લાઇક હેવિંગ બ્રેકફાસ્ટ ઇન બેડ બટ આઈ ડોન્ટ એટલે કે અમુક લોકો બ્રેકફાસ્ટ એમના બેડ ઉપર કરવાનું પસંદ કરે છે પરંતુ હું પસંદ કરતો નથી ચૂકી ઝાડના ઝુંડની જાજી જાડી અલંકાર ઓળખાવો મિત્રો કોઈ પણ વાક્યની અંદર એકનો એક વર્ણ વારંવાર રિપીટ થતો હોય તો ત્યારે વર્ણાનો પ્રાસ અલંકાર બને છે જબ આવશે બી આગળનો પ્રશ્ન જોઈએ જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું તે કબા ગાંધીનો ડેલો ક્યાં શહેરમાં આવેલો છે મિત્રો કબા ગાંધીનો ડેલો આવેલો છે રાજકોટની અંદર માટે જબ આવશે એ ગુજરાતમાં સૌથી યુવાન મુખ્યમંત્રી કોણ હતા સૌથી યુવાન મુખ્યમંત્રી હતા ચીમનભાઈ પટેલ અત્યાધુનિક કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ ઓગણત્રીસ લોન્ચ કર્યું તેનું વજન કેટલું છે મિત્રો જીસેટ ઓગણત્રીસ નું વજન છે ત્રણ હજાર ચારસો ત્રેવીસ કિલોગ્રામ સિવિલ સેવકો માટે પેન્શનની વ્યવસ્થા પ્રણાલી કયા દેશે શરૂ કરી સિવિલ સેવકો માટે પેન્શનની વ્યવસ્થા કરનાર દેશ છે જવાબ છે વિડીયો દ્વારા કેવાયસી સૌ પ્રથમ વેક્યુમ ટ્યુબ ઉપયોગ ક્યાં ઇજનેરીએ કર્યો હતો મિત્રો સૌ વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ કરનાર છે જેપી એક્ટ અને જ્હોન મોકલી માટે જવાબ આવશે ડી બી અને સી બંને ત્યારબાદ મલાવ તળાવ ક્યાં આવેલું છે મલાવ તળાવ આવેલું છે ધોળકા ખાતે શ્રાદ્ધ આખ્યાન ક્યાં સાહિત્યકાર દ્વારા રચવામાં આવેલું છે શ્રાદ્ધ આખ્યાનની રચના કરનાર છે નરસિંહ મહેતા તો જવાબમાં આવશે એ તેરમો પ્રશ્ન છે ગાફિલ તખલુસ કયા સાહિત્યકાર માટે ઉપયોગ કરાય છે મિત્રો ગાફિલ તખલુસ છે મનુભાઈ ત્રિવેદીનો મિત્રો મનુભાઈ ત્રિવેદીનો જન્મ છવ્વીસ જુલાઈ ઓગણીસો ચૌદના રોજ થયેલો અને તે મૂળ માણાવદરના વતની હતા ધ ઇકોનોમી ઇન ઇન્ડિયા ઇઝ બુમિંગ બ્લેન્ક મેની ફોરેન વિઝિટર આર પ્લાનિંગ ટુ એન્ટર ચાઇનાઝ માર્કેટ ધ ઇકોનોમી ઇન ઇન્ડિયા ઇઝ બુમિંગ એટલે કે ભારતનું અર્થતંત્ર વિકાસ પામી રહ્યું છે તેમજ ખાલી જગ્યા આપી છે મેની ફોરેન વિઝિટર્સ આર પ્લાનિંગ ટુ એન્ટર ચાઇનાઝ માર્કેટ એટલે કે વિદેશી લોકો ચાઇનાના માર્કેટની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો જવાબમાં શું આવશે ધેટ્સ વાય શા માટે ભારતનું અર્થતંત્ર વિકાસ પામી રહ્યું છે તેમ છતાં શા માટે વિદેશી લોકો ચાઇનાના માર્કેટમાં પ્રવેશ કરી રહ્યા છે પ્રથમ છે સુંદર પક્ષી સુંદર પક્ષી તરીકે કોણ ઓળખાય છે રાજાલાલ તો એકની સામે આવશે સી સારા ગાયક પક્ષી સારા ગાયક પક્ષી તરીકે ઓળખાય છે સામા માટે બેની સામે આવશે બી બીજનો ફેલાવો કરતા પક્ષી હરિયલ ત્રણની સામે આવશે ડી અને શિકારી પક્ષી શિકારી પક્ષી એટલે બાજ ચારની સામે આવશે એ છ માં આવશે સી સી બી એ સુંદર પક્ષી રાજાલાલ સારા ગાયક પક્ષી સામા બીજનો ફેલાવો કરતા પક્ષી હરિયાળ અને શિકારી પક્ષી બાજ રાજ્યપાલની જે રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે એ પોતે અન્ય રાજ્યના હોવા જોઈએ એ એમના માટે તટસ્થતાની નીતિ કહી શકાય પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા પ્રસ્તાવ બંધારણ સભામાં ક્યારે રજૂ કરાયો આમુખનો પ્રસ્તાવ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા તેર ડિસેમ્બર ઓગણીસો હતો. ત્યારબાદ ભારતીય બંધારણમાં આઠમી અનુસૂચિનો સંબંધ કોની સાથે છે જવાબ છે ભાષાઓ સાથે અને ભારતના બંધારણમાં આઠમી અનુસૂચિની અંદર કુલ બાવીસ ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ડોક્યુમેન્ટ વિસ્તારમાં બ્લીકિંગ થવી નાનકડી લીટી કયા નામથી ઓળખાય છે જવાબ છે ઇન્સર્શન પોઈન્ટ અમદાવાદ મિલમજૂર હડતાલ કેટલા દિવસ ચાલી હતી જવાબ છે બી એકવીસ દિવસ ત્યારબાદ કયા સાહિત્યકારનું તખલુસ શૂન્ય છે જવાબ છે હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ પ્લીઝ બ્લેન્ક ટુ કલર્સ પાસપોર્ટ ફોટોગ્રાફ્સ ઇન ધ એપ્લિકેશન ફોર્મ જવાબ આવશે ડી એટેચ પ્લીઝ એટેચ ટુ કલર પાસપોર્ટ ફોટોગ્રાફ ઇન ધ એપ્લિકેશન ફોર્મ હાથ પગ અને અન્ય અંગો પર નિયંત્રણ તેમજ શરીરનું સંતુલન રાખવાનું કાર્ય કોણ કરે છે જવાબ આવશે બી મધ્ય મગજ હાલમાં રાષ્ટ્રપતિનો પગાર કેટલો છે મિત્રો હાલમાં રાષ્ટ્રપતિનો પગાર છે પાંચ લાખ રૂપિયા જવાબ આવશે ડી ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ ક્યાં આધારે કોઈ પણ જાતિને લઘુમતી કોમ તરીકે માન્યતા આપી શકાય તો જવાબ આવશે બી ભાષા અથવા ધર્મના આધારે ત્યારબાદ કોમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો નીચે મુજબ ક્યાં છે કોમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો જોઈએ તો ઝડપ વિશ્વસનીયતા અને ચોકસાઈ જવાબ આવશે કઈ ઘટનાના આધારે લખાયેલ છે જવાબ છે કટોકટી ઓગણીસો પંચોતેર દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો ટંકારા ખાતે જવાબ આવશે સી શિશુ સમાન ગણી સહદેવને અલંકાર ઓળખાવો મિત્રો અહીંયા ઉપમા આપી છે શિશુ સમાન ગણી સહદેવને ઉપમા અલંકાર બને છે જવાબ આવશે એ કોઈ બે સંખ્યા ચાર જેમ એકના પ્રમાણમાં છે તથા તેમનો સરવાળો ચારસો છે તો તેમની વચ્ચેનો તફાવત શું હશે કોઈ બે સંખ્યા છે જે ચાર જેમ એકના પ્રમાણમાં છે અને એમનો સરવાળો કેટલો થાય છે ચારસો ચારસો 4 કર અને ચારસો ગુણ્યા એક ભાયગા પાંચ કરશો એટલે આવશે એસી આ બંનેનો સરવાળો કેટલો થયો ચારસો અને તેમની બંને વચ્ચેનો તફાવત કેટલો તો ત્રણસો વીસ માઇનસ એસી બરાબર બસો ચાલીસ જવાબ આવશે ડી બસો ચાલીસ નીચેનામાંથી કયા પક્ષીને શિકારી અને સફાઈ કામદાર પક્ષી તરીકે ઓળખવામાં આવે છે જવાબ છે એ ગીત ગુજરાત રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યામાં કયા વર્ષથી વધારો કરવામાં આવશે મોસ્ટ મોસ્ટાઈમ્પે કહી શકાય મિત્રો ગુજરાત રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યામાં કયા વર્ષથી વધારો કરવામાં આવશે જવાબ છે બે હજાર છવ્વીસથી થી ચોત્રીસમો પ્રશ્ન જોઈએ ઘોઘાથી દહેજ બાદ હવે ક્યાંથી ક્યાં સુધી ફેરી શરૂ થશે જવાબ છે અમરેલીથી સુરત વ્યૂ એન્ડ સંઘ હર્ષવર્ધનના દરબારમાં કઈ સાલમાં આવ્યો હતો જવાબ છે ઈસવીસન છસો ઓગણત્રીસ માં નવલકથા વેરની વસુલાત ની રચના કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે જવાબ છે કનિયાલાલ મુનશી હયું જાણે હિમાલય અલંકાર ઓળખાવો મિત્રો કોઈ પણ વાક્યમાં જાણે રખે અને શકે આવા શબ્દ હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે હયુ જાણે હિમાલય જવાબમાં આવશે એ માય ઓલ્ડ જોબ વોઝ બ્લેન્ક ધેન ધીસ વન જવાબમાં આવશે ડી ઇઝીર બે નળ ચોવીસ અને બત્રીસ કલાકમાં એક ટાંકીને ભરે છે તો બંને સાથે ટાંકી કેટલા કલાકમાં ભરાશે મિત્રો આની ગણતરી આપણે શોર્ટકટમાં કરીશું ચોવીસ અને બત્રીસ ચોવીસ અને બત્રીસનો લસા થશે છન્નું ચોવીસ ચોક છન્નું અને બત્રીસ તેરી છન્નું ચાર અને ત્રણનો સરવાળો કરીએ તો આવશે સાત અને છન્નું ભાઇંગા સાત કરીએ કરશું તો આવશે તેર પોઈન્ટ સાત માટે જવાબ આવશે એ તેર પોઈન્ટ સાત ચાલીસ મો પ્રશ્ન જોઈએ અવકાશ ઉડ્ડયન માટેના નિયમો દર્શાવનાર પ્રથમ પુસ્તક મેથેમેટિકલ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફી કોણે લખી હતી મિત્રો મેથેમેટિકલ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફીના પુસ્તકના લેખક છે ન્યૂટન માટે જવાબ આવશે બી ભારતમાં લોકાયુક્ત નિમણૂક કરનાર પ્રથમ રાજ્ય ક્યુ છે જવાબ છે ડી મહારાષ્ટ્ર ત્યારબાદ સિરીઝ આપી છે ત્રણ આઠ પંદર અને ચોવીસ તો ત્યારબાદ શું આવશે તો ત્યારબાદ આવશે પાંત્રીસ कैरीتنا तो के जोए 1 નો વર્ગ 1 + 2 આમ નો આપણે ડબલ કરવોના 1 ના ડબલ એટલે 2 બરાબર કેટલા આવશે 3 પછી 2 નો વર્ગ 4 + 2 ના ડબલ 4 8 3 નો વર્ગ 9 + 3 ના ડબલ એટલે 6 એટલે પંદર એવી રીતના પાંચનો વર્ગ પાંચનો વર્ગ પચીસ અને પાંચના ડબલ દસ આવશે પાંત્રીસ તો જવાબમાં શું આવશે સી પાંત્રીસ બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષણની ત્રણેય પાંખોના વડા ગણવામાં આવે છે અનુચ્છેદ નંબર ત્રેપનની પેટા કલમ બે કોમ્પ્યુટર ને લગતો પ્રશ્ન છે power point ના કયા બાર માં એક્યા slide નો no, slide number દેખાય છે જવાબ છે c સ્ટેટસ બાર ભારતીય ફૂટબોલ team ના captain કોણ છે જવાબ છે સુનીલ શેત્રી હાલ જયારે video મૂકી રહ્યા છીએ ત્યારનો આ પ્રશ્ન છે એ લાગુ પડશે ભવિષ્યમાં કેપ્ટન બદલી શકે તો એ ખાસ ધ્યાનમાં લેજો નર્મદા corporation ની સ્થાપના કોના સમયમાં થઈ હતી જવાબ છે સી અમરસિંહ ચૌધરી અમદાવાદની મિલમજૂરોનો પ્રશ્ન નિવારો મધ્યસ્થી કાર તરીકે કોની નિમણૂક થઈ હતી જવાબ આવશે બી આનંદ શંકર ધ્રુવ અડતાલીસ મો પ્રશ્ન જોઈએ ખુશામત તો ખુદાને પણ પ્યારી છે કહેવતનો અર્થ જણાવો આપને ઓપ્શન આપેલા છે વખાણ સૌને ગમે ઈશ્વરની કૃપા હોય તો નિર્બળ પણ બળવાન બની શકે ખુદાને તેની પૂજા કરનાર ગમે છે એકના વખાણ બીજાને ગમે જવાબ આવશે એ વખાણ સૌને ગમે છેક આવું થશે તેની તો કલ્પના જ ન હતી નિપાત જણાવો જવાબમાં આવશે ડી જ નિપાત શું છે જ છેક આવું થશે તેની તો કલ્પના જ ન હતી ભારવાચક નિપા છે પચાસ મો પ્રશ્ન છે હેઝ એનીવન વન સીન દિશા બ્લેન્ક ટુ વર્ક ટુડે ડે જવાબ આવશે એ હિઝ સી કમિંગ યુરો સિક્સ ઉત્સર્જન માનકો ભારતમાં ક્યારથી લાગુ થશે જવાબ આવશે ડી પહેલી એપ્રિલ બે હજાર વીસ થી ત્યાં બાદ એક શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓને છ આઠ અથવા દસ ના જૂથમાં જ વહેંચી શકાય તો ઓછામાં ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે છ આઠ અને દસ નો લસા લેવો પડે છ આઠ અને દસ નો લસા લેશું તો આવશે એકસો વીસ એટલે જવાબ આવશે બી તાજેતરમાં નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા ખાતે સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલય તથા અન્ય ત્રણ સંગ્રહાલયોનું ઉદ્ઘાટન કર્યું આ ચારેય સંગ્રહાલયોને શું નામ આપવામાં આવ્યું છે જવાબ છે ક્રાંતિ મંદિર નીચેના પૈકી કોની બળતણ શક્તિ વધારે છે સૌથી વધારે બળતણ શક્તિ હોય છે હાઈડ્રોજનની એટલે જવાબ આવશે બી નીચે આપેલ ભારતીય શહેરોમાંથી ક્યુ એક સૌથી પૂર્વમાં આવેલું છે સૌથી પૂર્વમાં આવેલું છે લખનઉ હૈદરાબાદ ભોપાલ લખનઉ અને બેંગલુરુમાંથી પગ કયો સમાસ છે મિત્રો હાથ અને પગ વિગ્રહ કરશો તો હાથ અને પગ જવાબ આવશે ડી દ્વંદ સમાસ ઓપરેશન સવર્ણ ક્યાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ જવાબ આવશે બી રેલવે મંત્રાલય સરકાર દ્વારા પંચનું કાર્ય કેવું હોય છે વહીવટી અદાલતી અને અર્થ અદાલતી આવશે ડી ઉપરોક્ત તમામ પ્રકારનું ધારવાડ સમય કોને કહે છે જવાબ છે આર્કિયન યુગના અંત ભાગને આર્કીયન યુગના અંત ભાગને ધારવાડ સમય તરીકે ઓળખવામાં આવે છે નીતિશતક ની રચના કોને કરી છે નીતિ ની રચના કરનાર છે ભર્તુહરી રથ મંદિરો દ્વારા બનાવવામાં આવ્યા હતા જવાબ છે બી પલ્લવ રાજાઓ દ્વારા નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈસ્વીસન નવસો ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો જવાબ છે બી સંગીત મકરંદ ક્યા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે જવાબ આવશે ડી એરંડા વિદ્યા વાચસ્પતિ ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર સંશોધક સંપાદક અને ચિત્રલેખક કેકા શાસ્ત્રીનું પૂરું નામ જણાવો મિત્રો કેકા શાસ્ત્રી નું પૂરું નામ છે કેશવરામ કાશીરામ જવાબ આવશે બી કવિ વીર નર્મદ નો જન્મ ક્યાં શહેરમાં થયો હતો વીર નર્મદ નો જન્મ થયો હતો સુરત ખાતે આંધણીમાં કાગળ કોની રચના છે જવાબ છે બી ઇન્દુલાલ ગાંધી જય જય ગરવી ગુજરાતના કવિ કોણ છે તો જય જય ગરવી ગુજરાત ના કવિ છે નર્મદ જવાબ આવશે એ કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેક્ઝાન્ડર કિન્ક ફાર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલ ક્યાં નામે ઓળખાય છે જવાબ છે સી ગુજરાત વિદ્યાસભા પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જક છે શામળ જવાબ આવશે ડી લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે જવાબ આવશે બી પાંચસો ત્રીસ કરતાં વધુ નહીં એટલે કે પાંચસો ત્રીસ કરતાં વધુ હોવા જોઈએ નહીં બંધારણની કલમ એકાવન ક માં કઈ જોગવાઈ છે જવાબ છે સી મૂળભૂત ફરજો મોડેમનું પૂરું નામ શું છે મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર ઇસીએસનું પૂરું નામ જણાવો ઈસીએસ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવકનું વડું મથક ક્યાં આવેલું છે જવાબ છે નાગપુર ખાતે ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજ જીવનમાં શાંતિ સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે જવાબ છે દારૂબંધી ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય જવાબ છે નામદાર હાઈકોર્ટને ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે રાષ્ટ્રીય મુદ્રાલેખ છે સત્યમેવ જયતે ત્યારબાદ ઇઠોતેરમાં પ્રશ્ન જોઈએ ક્યાં પહેલા ભારતીય પ્રોફેશનલ રેસ્લરે લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઇટ અંતર્ગત કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે જવાબ આવશે સી સંગ્રામસિંહ ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઇઝ મળેલું છે જવાબ છે ગીતાંજલિ નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો ચાર જોડકા આપને આપેલા છે એમાં પ્રથમ આપેલું છે લોલકના નિયમો લોલકના નિયમો આપનાર છે ગેલેલિયો માટે એની સામે આવશે બે પ્રોટોન ટ્રાન્સફર થિયરી પ્રોટોન ટ્રાન્સફર થિયરી આપનાર છે કાર લેન્ડ સ્ટીનર માટે બીની સામે આવશે ચાર રુધિર જૂથના શોધક રંજન અને ક્ષ કિરણોના શોધક લોરી બ્રોસ્ટેડ ઓપ્શનમાં આપને આપેલું છે બી બે ચાર એક અને ત્રણ નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવા માટે વપરાય છે જવાબ આવશે એ જિંગ ફોસ્ફાઈડ એસ નું પૂરું નામ શું છે એસ એસીનું પૂરું નામ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ કેટલા કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે જવાબ છે બી ચોવીસ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે કયો નવો શબ્દ પ્રયોજ્યો છે જવાબ છે દિવ્યાંગ નીચેનામાંથી શાર્દુલ વિક્રુડિત છંદનું બંધારણ કયું છે જવાબ આવશે સી મ ગા એ શાર્દુલ વિક્રુડિત છંદનું બંધારણ છે અને એમાં કુલ ઓગણીસ અક્ષરો હોય છે ડોસો જાણે નરસિંહ અવતાર હતો આ વાક્યમાં કયો અલંકાર છે આગળ પ્રશ્ન આવી ગયો મિત્રો જાણે રખે અને શકે જાણે રખે અને શકે આવું આવે તો એ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે ડોસો જાણે નરસિંહ અવતાર હતો એટલે જવાબમાં શું આવશે ડી ઉત્પ્રેક્ષા નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે ઘર વીસ ડગલા દૂર હોવા છતાં ભ્રમણથી ચલાયું નહીં જવાબ છે બી ભાવે પ્રયોગ મારાથી પત્ર લખાય છે આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો જવાબ છે હું પત્ર લખું છું ગીવ ઓપોઝિટ જેન્ડર ફોર બુલોક જવાબ આવશે એ ત્યારબાદ ટર્ન ઇન્ટુ વોઇસ ક્લી ડંકલિંગ્સ હેવ ટુ બી ફાઉન્ડ બાય યુ જવાબમાં આવશે બી યુ હેવ ટુ ફાઇન્ડ અગલી ડંકલિંગ્સ વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા જેટલા અંતરે આવેલા હોય છે જવાબ છે ડી ત્રીજ્યા નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે સૌથી મોટી સંખ્યા છે નવસો નવાણું પોઈન્ટ નવ્વાણું ભારતના બંધારણમાં સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ બાબતની જોગવાઈ કયા ભાગમાં દર્શાવેલ છે જવાબ છે સી પંદરમા ભાગમાં વિશ્વ વિખ્યાત કંદરિયા મહાદેવ મંદિર ક્યાં આવેલ છે કંદરિયા મહાદેવ મંદિર આવેલ છે ખજુરાહો ખાતે ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે જવાબ છે બી કચ્છ ખાતે ધ ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ કરોડ ફાઉન્ડ વિથ ધ ગવર્મેન્ટ ઇઝ વેરી લેસ ટુ ક્લીન ધ ડેપ છે સી ટુ લેસ ટુ ગવર્મેન્ટ પાસે સત્યાવીસ હજાર પાંચસો કરોડ હોવા છતાં પણ પોતાની ડેબિટ ભરપાઈ કરી શકે તેમ નથી એનો મતલબ એવો નીકળશે બાર જાન્યુઆરીના રોજ કયો દિવસ ઉજવાય છે તાજેતરમાં જ બાર જાન્યુઆરીનો દિવસ આપણે ઉજવ્યો યુવા દિવસ સ્વામી વિવેકાનંદની યાદમાં હટાણું એટલે શું હટાણું એટલે ખરીદી જવાબ આવશે એ ત્યારબાદ છેલ્લો પ્રશ્ન ક્વેશ્ચન ઓફ ધ ડે જેનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે નાગરિકતા સુધારા કાયદો દેશમાં કઈ તારીખથી લાગુ કરવામાં આવ્યો છે તાજેતરમાં જ નાગરિકતાનો કાયદો લાગુ કરવામાં આવ્યો એ કઈ તારીખે લાગુ કરવામાં આવ્યો એનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે પહેલી જાન્યુઆરી બે હજાર વીસ પાંચમી જાન્યુઆરી બે હજાર વીસ પચીસ ડિસેમ્બર બે હજાર વીસ અને દસમી જાન્યુઆરી બે હજાર વીસ